कपल चैलेंज खूब ज ट्रेंडिंग में चाली रही है। सोशल मीडिया पर लोग पोतानी पत्नी ना फोटा एवी रीते मूके से जाने तेमने मोटू इनाम लेवानू है, परंतु हवे फेसबुक पर कपल चैलेंज ना टैग साथे जो तमे परिवार ना फोटो मुकता हो तो जरा विचार करजो। कपल चैलेंज ने करी दो बाय बाय, पत्नी और परिवारजनों ना फोटा मुकता लोग सावधान। वधु लाइक मिळवामां न करो आ मोटी भूल। तमारा फोटो ना थई रह्यो छे खोटो उपयोग। छेल्ला केटलाक दिवसोथी फेसबुक पर कपल चैलेंज नो पूर आव्यु छे। फेसबुक खुलतानी साथे ज कपल चैलेंजना टैग साथे यूजर्स अने तेमनी पत्नी के पछी परिवारजनोना फोटो जोवा मळी जाय छे। जातभातनी पंचलाइन साथे आ लोको फोटो मूकी आनंदित थाय छे, परंतु आ आनंद अने लाइक मेळववानी तमन्ना तमने मोटू नुकसान करी शके छे। सोशल मीडिया पर सतत व्यस्त रहता अने पोताना फोटा अपलोड करता लोकोनी तमाम गतिविधि पर साइबर माफियाओ नजर राखी रह्या छे। એવું ચાલી રહ્યું છે કે કોઈના પણ પ્રોફાઇલના ફોટા ચોરીને એનું ડુપ્લિકેટ ફેસબુક એકાઉન્ટ બનાવવું અને ત્યારબાદ એના જ પરિજનો અને મિત્રો પાસે રૂપિયાની માંગણી કરવી, આ હજુ સમયું નથી, ચાલી જ રહ્યું છે। એમાં આઈપીએસ અધિકારી સુધીના લોકોના પણ લોકોએ આવી રીતે ફેસબુક ફરજી આઈડી બનાવીને લોકોને છેતર્યા છે। અને આ તો કપલ ચેલેન્જ છે। કપલ ચેલેન્જની અંદર શું થાય છે કે આપણે આપણા પાર્ટનર સાથે જે લાઈફ પાર્ટનર છે એની સાથે એક સરસ મજાનો ફોટો કે એક કરતા વધારે ફોટા મૂકવાના હોય છે। તો આ ફોટા કોઈ ચાલુ એટલે આ ચેલેન્જ કોઈ ચાલુ કરી શું ક્યાંથી ચાલુ થઈ એ હજુ સુધી કોઈ જાણકારી છે જ નહીં, નથી કે ફેસબુકે કોઈ સત્તાવાર જાહેરાત કરી। એટલે પરિણામે જ્યારે તમે ફોટા પ્રાઇવેટ મોડમાં પણ મૂકો છો ને તો પણ કપલ ચેલેન્જ ટેગને કારણે એની સાથે જોડાઈ જાય છે હેશટેગને કારણે। પરિણામે કોઈ વસ્તુ પ્રાઇવસી રહેતી નથી અને પબ્લિક ડોમેઇનમાં જતી રહે છે। પરિણામે એનો ઉપયોગ કરીને કોઈ પણ સાતીર સાયબર અપરાધી એવા ફોટાને મોર્ફ કરે અને મોર્ફ કર્યા પછી સેક્સ એક્સટોર્શન સ્ટોકિંગ આવી બધી પ્રક્રિયા ખૂબ જ વધી જાય છે। સાયબર એક્સપર્ટોના મતે હાલ સોશિયલ મીડિયા પર તુર્કીના હેકરો સક્રિય થયા છે અને તેઓ આવા પ્રકારની ચેલેન્જના નામ પર યુઝરના તમામ ડેટાની ચોરી કરી રહ્યા છે અને યુઝરના ફોટા લઈ તેને એડિટ કરી તમારી પાસેથી રૂપિયા પડાવી શકે છે। સાથે જ આ ફોટાનો તેઓ ખરાબ કામ માટે પણ ઉપયોગ કરી શકે છે। જોકે સાયબર એક્સપર્ટનું કહેવું છે કે પોતાના ફોટા અપલોડ કરતા સમયે યુઝરે પબ્લિક ન કરવું જોઈએ, ઓનલી ફ્રેન્ડ કાં તો ઓનલી મીનો ઓપ્શન પસંદ કરવો અને પ્રાઇવસી સેટિંગમાં મહત્વના ફેરફાર કરવા જોઈએ। તમે પોસ્ટ કરો ત્યારે ખાલી તમારી પાસે એક ઓપ્શન છે ફ્રેન્ડ્સ ઓનલી અને હેશટેગ વાપરો નહીં, નંબર એક। નંબર બે, તમારા પ્રોફાઇલ કાર્ડને લોક કરીને રાખો અને નંબર ત્રણ જે સૌથી વધારે અગત્યનું છે કે ખાસ કરીને જ્યારે તમે કોઈ પણ વસ્તુની પોસ્ટ મૂકો ત્યારે પોસ્ટ તમે ફ્રેન્ડ્સ ઓનલી સુધી સીમિત રાખો, વત્તા જે તમારા ફેસબુકમાં ફ્રેન્ડ્સ અનનોન છે જે તમે ઓળખતા જ નથી કે પર્સનલી મળ્યા નથી તો તેને તમારે ત્યાંથી ડી ફ્રેન્ડ કરી દેવા કે અનફ્રેન્ડ કરી દેવા, એ સૌથી અગત્યનું પાસું છે। તો કેટલાક જાગૃત યુઝર માની રહ્યા છે સ્નેહીજનોના સંપર્કમાં રહેવા માટે હોય છે, નહીં કે પ્રદર્શન કરવા માટે, બીજાને બતાવવા માટે પોતાના કે પરિવારજનોના ફોટા ન મૂકવા જોઈએ। હાલ જે કપલ ચેલેન્જ ચાલી રહી છે તે વાહિયાત ગણાવી છે। તો કેટલાક યુઝર્સ એવું પણ કહી રહ્યા છે કે સાવધાનીથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો તો ચિંતાનો કોઈ વિષય નથી। હું એવું માનું છું કે આવી ચેલેન્જ આપણે ક્યારેય સ્વીકારી નહીં જોઈએ, એ ખરેખર બહુ જ વધારે ખતરનાક છે। આ રીતે સામેવાળી વ્યક્તિ આપણી પ્રાઇવેટ લાઈફમાં આપણી પર્સનલ લાઈફમાં ઘૂસી જાય છે અને ક્યારેય આપણે આપણી પર્સનલ લાઈફ સમાજની સામે નહીં લાવી જોઈએ, હું માનું છું। જો તમે તમારા ફેસબુક કે તમારા કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને જો તમે સાચવી ના શકતા હોય, તમારી જાતે તમે એને ના મેન્ટેન કરી શકતા હોય તો તમે આ ચેલેન્જીસથી દૂર રહો। પણ દાખલા તરીકે હવે ફેસબુકની અંદર ઓપ્શન છે કે ટુ વે વેરિફિકેશન આવે છે કે જ્યારે બી તમે તમારા પણ મોબાઈલમાં લોગિન કરો બરાબર છે તો તમને તમારું ઈમેલ આઈડી પૂછે છે, તમારું સ્ક્રીન લોક પૂછે છે, તમારો પાસવર્ડ પૂછે છે બરાબર। પાસવર્ડ થયા પછી તમારા મોબાઈલ પર તમને ઓટીપી આવે છે, એ ઓટીપી નાખો તો જ તમે તમારું ફેસબુક ઓપન કરી શકો છો। પણ આ બધી વસ્તુઓ લોકોના નોલેજની બહાર છે એટલે આ લેક ઓફ નોલેજ કહી શકાય। બાકી દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પોતાની રીતે સારામાં સારી
ફેસિલિટી આપે જ છે। હજુ સુધી એવી કોઈ ખરાબ ઘટના બની નથી, પરંતુ સમય વર્તે સાવધાન, હેકરો સક્રિય થયા છે તે વાત સાચી છે, અને ભવિષ્યમાં કોઈની સાથે ઘટના બને અને આપણે રોદડા રોઈએ તેના કરતા વહેલા ચેતી જવું જોઈએ। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ।